गोरस गाम ने आंगणे आपा आला ने जग्या ना महान पूज्य गोबर बापू ना आ स्मरण अंजलि कार्यक्रम में उपस्थित पूज्य भरद्वाज बापू आपा नगा लाखाना ठाकरना बार बावन द्वारा मां जेनी ज्योत हजी जळहळे छे एवी एक परंपराना धरोहरना महान पूज्य अमारे नामदेव बापू बावन द्वारा सौ ठाकरना द्वारा महंत श्रीओ अहीं उपस्थित सौ मालधारी समाज भरवाड़ समाज ना सौ भाईओ अपना लोक लाडीला धारासभ्य श्री आरसी भाई मकवाणा अने आप सौ अहीं घणी विनंती करी अमारे गढ़वी साहेबे के बेसी जाओ बेसी जाओ पण गोरस ने आंगणे आ एक उत्सव छे घणा माणसो एम के उत्सव आ तो श्रद्धांजलि कार्यक्रम छे पण श्रद्धांजलि कार्यक्रम तो माणस ना होय भक्त ने माटे ते उत्सव होय भला माणस गोबर बापू ई जीवन जीवी गया અને એ જીવતા જેટલા માણસોને પરચા આપ્યા છે ને એની કરતા એની સમાધિ એની કરતા 10 ગણા પરચા આપશે એની સમાધિએ કોઈ દીવો કરશે તો 100% આપા આલોનો ઠાકર સૌની લાજ રાખશે એવો મને ભરો વિશ્વાસ છે આ યુવાન ભાઈઓ બેઠા ઊભા છે એમને વિનંતી કે ઊભા તો ચૂંટણીમાં ઉમેદવાર રહે આપણે શું કામ ઉભા રહી આરસીભાઈ ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર ઉભા રહે આપણે તો બે જવાનું હોય ને ભાઈ જ્યાં જગ્યા મળે નામ ભાઈ વિનંતી ખાસ બધાને વિનંતી નકર હું બોલી નહીં શકું તકલીફ એ છે કે અહીંયા બધા પોપટભાઈ ભરવાડથી માંડી ભોજાભાઈથી માંડી અને અમારે ભાઈ ગઢવીભાઈ આપાભાઈથી માંડી અને સૌ કલાકારો આયા કોઈ કલાકાર થઈ નહીં પણ ગોબર બાપુની સમાધિનો ધૂપ લેવા માટે આવ્યો છે બાપા હા નકર કઈ કઈ કોઈ પ્રોગ્રામ આપવા માટે કોઈ આવ્યો નથી નામદેવ બાપુ પણ આ સમાધિનો ધૂપ લેવા માટે આવ્યા છે અને હું એવું માનું છું કે એની ભક્તિ એવી હતી કારણ કે મારે એમની સાથે ખૂબ સંબંધો હતા એની ભક્તિ એવી હશે હતી કે કોઈ જોયું હશે કોઈ નહીં જોયું હશે બાકી ઠાકરના પગલા અહીંયા થયા જ હોય ભલા એમાં સવાલ ભક્ત બીજ પલટે નહીં અને જુગ જાય અનંત પછી ઊંચ નીચ ઘર અવતરે પછી આખર સંત ના સંત ભક્ત બીજ પલટે નહીં અને જુગ જાય અનંત અમારે ચોટિયા પરિવારની અરે ખૂબ પરંપરાનો સંબંધ છે અમારે ભરત રસ્તામાં મને કહેતો હતો કે બાપુની ભક્તિ સારધાર ભક્તિ રહી ગોબર બાપુની શું કામ એનો સાસરો આ ગામમાં બાપુએ ભક્તિ કરી બહુ અઘરી વાત હા નકર તો સાસરાના ગામમાં તો કે ને કે ભાઈ તમે તો બહુ મોટા ભગત થઈ ગયા લાગો એમ કરી મશ્કરી કરે આમાં જીવવું બહુ અઘરું ભાઈ પણ બાપુએ સારધાર પોતાની જિંદગી જીવી ગયા એવા બાપુને વંદન કરીને એની ચેતનાને વંદન કરીને મારે એક જ વાત કહેવી છે પૂજ્ય કાગ બાપુ લખે છે કે કાલા ઘેલા અમે તારા કેવાઈ જપીએ તારાય જા એ તારા મોટાલાથી ત્રિક મામને કોઈ આપશે નહીં ઉધાર ઠાકર
ઠાકર મુમેલ માઠેલી બાપ તું છો એકલનો વેલી અમે તારું અંગ કેવાઈ અને જીવન કેને આશરે જાઈ ઠાકર મુમેલ માઠેલી અમે તો તારું અંગ કેવાઈ હવે જીવન કેને આશરે જાઈ ચારણ ને પરવાડ ને રબારી ને એમને માને બાપુ બહુ અઘરી વાત હો આપણી નાચમાં નામ કાઢવું હોય નામદેવ બાપુ બહુ અઘરી વાત બીજા બધા તો માની લે આ માને થોડા પણ આ મંદિર નું જતું મોબ ચડાવ્યો ને ત્યારે બધાએ કીધું કે આ લાકડું ઘટશે તેથી ભગત બાપુએ કીધું કે લાકડા ન ઘટે ભગત ના ભલા માણસ અને ઈ મંદિર ના મોબ ના લાકડા વધી ગયા એનો પુરાવો છે આ પરચો છે એટલે ઈ ઠાકર ને પ્રાર્થના કરી આપા ગોબર બાપુ ના ઠાકર ને ઈ ઠાકર રૂડો કેવો લાગે છે કઈ ખંભે જરિયાન કંસ બંસી ધરતો
ડુંગર બાપુના જીવનના ઘણા બધા પરચા આરસીભાઈ હતા અને બધા જાણે છે, પણ એના જીવનનો મોટા મોટો પરચો નામદેવ બાપુ હોય ને તો આ પરચો છે, તમે માનો કે ન માનો. કયો કે બે મહિના પહેલા બાપુ જો સ્વર્ગમાં ગયા તો એટલી નાચ નો. હકીકત છે ને, ગમે એવી તમે ગમે એવો માણસ હોય, પણ હવે બીજો તો થાય શું, સરકારના બંધ નો આવે, માણસના બીક ના બંધ નો આવે, રોગ ના બંધ નો આવે, ના પાડી દે કે ભાઈ તમે ન આવતા બરોબર. પણ આ જેના જીવનનો મોટા મોટો પરચો છે સાહેબ, ક્યારે મરવું નહીં ભગતને ખબર છે, ક્યારે ધરાધામ છોડવું તો આ ભગતને ખબર છે, બીજાને ખબર નથી સાહેબ. આના માટે તો નથી મફતમાં મળતા, એના બહુ મોંઘા મૂલ ચૂકવવા પડતા. ભરદ્વાજ બાપુ, આ જગતમાં સંતોને સંતપણા એ તો નથી મફતમાં મળતા. અને અમને એ તમે કદાચ ન બોલાવ્યો તો અમે સામેથી આવત, કારણ કે બે વર્ષથી ધંધો જ બંધ છે. બે વર્ષથી તમે ખબર, આ તો આપણે ગામડામાં બધા રહી છીએ, આપણને બધી ખબર છે. આમાં છે શું ખબર છે, માતાઓ બહેનોને વિનંતી છે, મારા બાપ થોડી વાતો ઓછી કરજો, હો બધા વાતો ઓછી કરજો. વાહ વાહ.